નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની સુખાકારી માટેના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરતું આવેદનપત્ર મામલતદારને આપી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, સહિત જન આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પડતર માંગણીઓના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. હાલની સરકાર ઉપર ગંભીર આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને જન આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ આમોદ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પ્રજાની સુખાકારી માટે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી, જે બાદ આજરોજ અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપી પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે હાલની સરકાર ઉપર ગંભીર આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ દ્વારા હાલની સરકાર ઉપર આક્ષેપો કરી જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓ કે જે પહેલા ગુજરાતમાં સુરક્ષિત હતી તે ભાજપ સરકાર બન્યા બાદ અસુરક્ષિત છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખેડૂતોની ચિંતા કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને પાણી અને પાક વીમો ન આપી ખેડૂતોની કમર તોડવાનું કાર્ય હાલની સરકાર કરી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી દ્વારા આપેલ વિવાદક નિવેદનને વખોડીને હાલની સરકાર ભ્રષ્ટાચાર કરે છે, તેનો સબૂત ખુદ તેમના જ મુખ્યમંત્રી કહે છે અને હાલની સરકારમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં વધારો થયો હોવાનું પણ જણાવ્યું હતું. વધતી જતી બેરોજગારી અને લોકો સહિત ખેડૂતોને પડતી ભારે મુશ્કેલી સામે પણ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ તમામ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારને નિષ્ફળ ગણાવી હતી. ત્યારે આજરોજ મામલતદારને અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જન આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પડતર માંગણીઓની નિરાકરણની માંગ સાથે સરકાર વિકાસ કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તેમ પણ જણાવ્યું હતું. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ગુજરાત રાજ્યમાં છેલ્લા 2.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે ત્યારે આ સરકારે પ્રજાને જે વચનો આપેલા એ પરિપૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને સમાજના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, અરાજકતા ફેલાઈ ગઈ છે અને આ ભાજપની સરકારે એક પણ પ્રજાહિતનું કામ આ 2.5 દાયકામાં કરેલ નથી. જે કોંગ્રેસના શાસનમાં જે શૈક્ષણિક સંસ્થાઓ હતી, જે સંવિધાનથી સ્થપાયેલી સંસ્થાઓ હતી, એમાં પણ ભ્રષ્ટાચાર ફેલાવી દીધો છે. ભાજપની સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે. ખેડૂતોએ રોજે રોજ આત્મહત્યાઓ કરવી પડે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ચાલુ ટ્રેને પણ રાજકીય નેતાઓની હત્યા થાય છે એવી અરાજકતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળેલી છે. જે ગુજરાત મહિલાઓની સલામતી માટે વખણાતું હતું એ ગુજરાતમાં આજે મહિલાઓ સલામત નથી. ભાજપના શાસનમાં મહિલાઓ પર અત્યાચારના અને બળાત્કારના બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે તમામ મોરચે આ ભાજપની સરકાર નિષ્ફળ નીવડેલી હોય એને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજાહિતના કામો કરવા જોઈએ. તેના માટે આજરોજ અમે માનનીય રાજ્યપાલશ્રીને મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર મોકલેલ છે અને શક્ય છે તાત્કાલિક રાજ્યપાલશ્રી આના પર પગલાં લે અને ભાજપની જે આ સરકાર છે એનું રાજીનામું માગી લે અને લોકહિતના કામો ગુજરાતમાં થાય એવી અમારી કોંગ્રેસની માંગણી છે. આજરોજ અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ ભાજપમાં જોડાશેના મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે જંબુસરના ધારાસભ્યએ મેસેજ ખોટો છે અને ખોટા મેસેજ વાયરલ કરનાર સામે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરશે તેમ એક વાતચીતમાં જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીના પહેલા જ ઊંઝા બાદ હવે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપનો ભગવો ધારણ કરે તેવી અટકળોથી રાજકીય માહોલ ગરમાયો છે. ધારાસભ્યના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અટકળોને રદિયો આપ્યો છે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય તથા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ઘટનાની સહી સુકાઈ નથી તેવામાં વધુ એક કોંગી ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. આજરોજ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા હોવાની વાતોએ જોર પકડ્યું છે. ત્યાં જ ફરી એક વાર જંબુસરના કોંગી ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડતા રાજકારણમાં મામલો ગરમાયો છે. ગુરુવારે આખો દિવસ સોશિયલ મીડિયામાં જંબુસરના કોંગી ધારાસભ્ય સંજય સોલંકી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત વહેતી થઈ હતી. આ અગાઉ જંબુસરના કોંગ્રેસના માજી ધારાસભ્ય કિરણ મકવાણા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જંબુસરની બેઠકમાં કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી. આ બાબતે ધારાસભ્ય સંજય સોલંકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું
હતું કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલા વાતો ખોટી છે, હું ભાજપમાં જોડાવાના નથી અને જેણે આ મેસેજ ફરતો કર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સંજયભાઈ, વાહિદભાઈ બોલું છું, હમ ટીવી ગુજરાત ન્યૂઝ ચેનલ માંથી. સંજયભાઈ, સોશિયલ મીડિયામાં એક મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે સંજયભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. ખુલાસા કરવા પડે, ચૂંટણી ખુલાસા પણ ના કરવા પડે. આશાબેન કઈક ભાજપમાં ગયા તો કદાચ તમારા લીધે આપણી પાસે કોઈ ભારતીય જનતા પાર્ટી ને કોઈ આગેવાન કરે કે આ બાબતે ચર્ચા પણ કરી આપણે કોઈ ખ્યાલ આવે ને, આપણે કોઈ ચર્ચા પણ નહીં કરી, સાયબર માં કાલ ફરિયાદ આપવો છે ને ભરૂચ આમાં, એમાં સાયબર માં આપવો કાલે જમ્મુ સાથે ના લીધી સીપીઆઈ ને. પીઆઈ અમારે આજે રજા પર હતો એટલે એની જગ્યા સીપીઆઈ ને અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડી તેમજ સાયબર સેલ ની ફરિયાદ નોંધાવી છે. હાજો અંકલેશ્વર શહેર પોલીસે મથકે બેંક ખાતામાંથી અજાણ્યા ઈસમોએ 62,000 ઉપાડી લઈ છેતરપિંડી સહિત સાયબર ક્રાઇમ ગુનાને અંજામ આપવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભાવના ફાર્મમાં રહેતા આસનલાલ રાજારામ શહેર પોલીસ મથકે બેંકમાંથી અજાણ્યા ઈસમોએ પૈસાની ઉઠાંતરી એટલે કે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આસનલાલના જણાવ્યા અનુસાર તેમનું ખાતું કોઓપરેશન બેંક શાખા અંકલેશ્વરમાં હોય તેઓ દ્વારા થોડા દિવસ અગાઉ એટીએમ માંથી રૂપિયા 5,000 ઉપાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તારીખ 3/2/2019 થી 5/2/2019 સુધીમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અમદાવાદ અને શિરડીની શાખા દ્વારા તેમના ખાતામાંથી રૂપિયા 62,000 ની ટુકડે ટુકડે ઉપાડવામાં આવ્યા હતા. એટીએમ માંથી 5,000 ઉપાડ્યા બાદ તેમના ખાતામાંથી ટુકડે ટુકડે 62,000 ની કોઈ અજાણ્યા ઈસમોએ તેમની જાણ બહાર ઉપાડવામાં આવતા ખાતા ધારકે શહેર પોલીસ મથકે દોડી આવી અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી તેમજ સાયબર ક્રાઇમ ની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ભરૂચમાં પણ બેંક ખાતાનો આઈડી પાસવર્ડ મેળવી પૈસા ઉપાડવાની ઘટના બનવા પામી હતી, ત્યારે જે ફરી એકવાર સાયબર ક્રાઇમ ના ગુનાનો કિસ્સો બનતા જ અંકલેશ્વર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે ખાતા ધારક ની ફરિયાદના આધારે આરોપીને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં બેંકના ખાતામાંથી પૈસા ઉપાડવાની છાસવારે બનતી ઘટનાઓને લઈને ભરૂચ શહેર સહિત જિલ્લાના લોકોને સજાગ રહેવાની જરૂર છે અને કોઈ પણ અજાણ્યા સમોને આઈડી પાસવર્ડ કે કોઈ પણ જાતનું ખાતા નંબર કે પાસવર્ડ ના આપી અને સજાગતા દાખવે તે જરૂરી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ક્યા નામ હે તુમ્હારા? આસનલાલ. ક્યા ઘટના બના આસનલાલ? સર, મેં ડ્રાઇવરી કરતા હું યહાં કે ગુજરાત મેં, ઓર યહાં મતલબ 3 તારીખ મતલબ 2019 કો મેં 5,000 નિકાલા સુબહ, ઉસકે બાદ ધીરે ધીરે મેરા પૈસા सब कट गया, 56,513 रुपये था और पता नहीं चला कैसे कटा ये नहीं मालूम चल रहा है. आप बैंक में गए थे? जी, बैंक में गया था तो वहाँ मतलब एप्लीकेशन लिखा था मैं, तो बोले कि अभी देखो एक आध हफ्ता लग जाएगा ये सुनवाई करने में, जाँच वूच करने में, अभी तक कोई रीजन नहीं आया है. फिलहाल मतलब 2 दिन मैं 3 दिन गया था वहाँ बैंक में, बैंक वाले बोले ठीक है जाइए आप, मतलब आप पासबुक बना देते हैं मैं आपको, इसको लेके जाइए आप वहाँ FIR करवा दो. तो पुलिस को जान किया आपने? जी, पुलिस को मैं बताया तो पुलिस वाले बोले ठीक है यहाँ एप्लीकेशन थी, यहाँ भी लिख दो FIR के लिए बोला तो बोले कि लिख दो.
एप्लीकेशन भी यहाँ लिख दो, FIR भी नहीं होगा। आप क्या चाहते हो अभी? सर मैं यही चाहता हूँ मेरा पैसा रिटर्न हो जाए, बस और कुछ नहीं। झगड़िया JDC માં આવેલે પ્રહરિત પિગમેન્ટ દ્વારા પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવતા જ ગ્રામજનો સહિત સરપંચ રજૂઆત કરવા જતા મામલો ગરમાયો હતો। જો કે આજરોજ કંપનીના ડ્રાઈવરે ઝગડિયા પોલીસ મથકે તલોદરાના ઉપસરપંચ સહિત 3 શખ્સો વિરુદ્ધ એક્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરતા પોલીસે કંપનીમાં લાગેલ CCTVના આધારે તપાસ હાથ ધરી છે। ઝગડિયા JDCની પ્રહરિત કંપનીનો વિવાદ વધુ વકર્યો છે। કંપનીના ડ્રાઈવરની ફરિયાદના આધારે તોલાદરાના ઉપસરપંચ સહિત 3 સામે એક્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કંપનીના ડ્રાઈવરની ફરિયાદના આધારે તોલાદરાના ઉપસરપંચ સહિત 3 સામે એક્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઝગડિયા JDCમાં આવેલ પ્રહરિત પિગમેન્ટ કંપનીમાં થયેલ પ્રદૂષિત પાણી છોડવાની ઘટના બાદ વિવાદ વધુ વિકર્યો છે। કંપનીના ફરજ બજાવતા ડ્રાઈવર સાથે થયેલ બોલાચાલી અને મારામારીમાં ડ્રાઈવર શૈલેષ વસાવાએ તલોદરાના ઉપસરપંચ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગત તારીખ 1-2-2019 રોજ ઝગડિયા JDCને પ્રહરિત પિગમેન્ટ કંપનીના સંચાલક દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું, જેથી તલોદરા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તલાટી ગામના આગેવાનો કંપની પર રજૂઆત કરવા તથા જવાબ પંચકાયસ કરવા ગયા હતા। ત્યાં કોઈક કારણોસર કંપની સંચાલકો સહિત સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિવાદ વધુ વિકર્યો હતો। કંપની સંચાલકે તેમને તથા તેમના ડ્રાઈવરને બે તમાચા મારી ગમે તેવી ભાષા બોલ્યા હતા। કંપનીના ડ્રાઈવરે શૈલેષ વસાવા સાથે જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા અને આ આખી ઘટના કંપનીની હદમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થયું હતું। ડ્રાઈવર શૈલેષ વસાવાએ થયેલ મગજમારીમાં ઝગડિયા પોલીસ દ્વારા CCTVના આધારે અને કંપની સંચાલક રમેશ નાનજીભાઈ પડસારાના ફરિયાદના આધારે તલોદરાના ઉપસરપંચ સહિત 3 સામે એક્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે, જેમાં એક કલ્પેશ વેજા પટેલ ઉપસરપંચ તલોદરા, કૌશલ સનુભાઈ પટેલ, રાજુ એન પટેલ વિરુદ્ધ એક્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે। પરેશ વ્યાસ સાથે MTV ભરૂચ। અંકલેશ્વર તાલુકા પોલીસે જૂના હરિપુરા ગામેથી માણિયામાં સંતાડીને રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી હજારોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે બુટલેગર પોલીસને જોઈ ઘટના સ્થળેથી ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। અંકલેશ્વર તાલુકા પોલીસે જૂના હરિપુરા ગામેથી બાતમીના આધારે 33,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસે તારીખ 7મીના રોજ જૂના હરિપુરા ગામે રેડ કરી હતી, જેમાં ગામના રહેવાસી પ્રતાપસિંહ ઠાકોરે પોતાના ઘરે માળિયામાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયરના ટીનની કુલ મળી 168 બોટલો કિંમત રૂપિયા 33,240 ઝડપાઈ ગઈ હતી। જો કે આ જથ્થો સંતાડનાર જીતેન્દ્ર ઠાકોર ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર જીતેન્દ્ર ઠાકોરની શોધખોળના ચક્રગતિમાન કર્યા છે। વિનોદ પટેલ સાથે MTV ભરૂચ। અંકલેશ્વર તાલુકાના પાનડી JDC નજીક આવેલ હોટલ લેન્ડમાર્ક પાસે રસ્તો ક્રોસ કરી રહેલ યુવાનને અજાણ્યા ટેમ્પો ચાલકે અડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। અંકલેશ્વરના પાનોડી નજીક આઈસર ટેમ્પોની ટક્કરે રાહદારીનું મોત નીપજવાની ઘટના બનવા પામી હતી। અજાણી આઈસર ટેમ્પોએ રાત્રે 12 વાગ્યાના સુમારે અન્ય ટ્રકના ક્લીનરને અડફેટે લીધો હતો। માતાના ભાગે ગંભીર ઇજાઓને પગલે સુરત ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કર્ણાટકના મોહમ્મદ દસ્તગીર જાનમીર પોતાના ટ્રકમાં હૈદરાબાદથી કેમિકલ ડ્રમ ભરી ક્લીનર સોનુ કાશીનાથ ડાંગે સાથે પાનોડી JDCમાં આવ્યા હતા, જ્યાં રાત્રિના લેન્ડમાર્ક હોટલ નજીક રોકાણ કર્યું હતું। બીજા દિવસે 24 વર્ષીય ક્લીનર સોનુ રોડ ક્રોસ કરી ગલ્લા ઉપર કોઈક સામાન લેવા જઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા આઈસર ચાલકે તેને ટક્કર મારતા માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। જો કે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો। ઘાયલ સોનુને 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી તેને સુરતની નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ બીજા દિવસે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આંગે ટ્રક ચાલક મોહમ્મદ દસ્તગીર જાનમીર દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટેમ્પો ચાલકના શોધવાના ચક્રગતિમાન પણ કર્યા છે। વિનોદ પટેલ સાથે MTV ભરૂચ। ગુજરાત સરકારની ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અંતર્ગત કલેક્ટરાલય ખાતે સોલાર રૂફ ટોપ સિસ્ટમનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।
ભરૂચ કલેક્ટરાલય ખાતે સોલાર રૂકટોપ સિસ્ટમનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અંતર્ગત કલેક્ટર કચેરીમાં ભરૂચમાં સોલાર રૂકટોપ સિસ્ટમ લગાવવામાં આવતા આજરોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર નવી કલેક્ટર કચેરીના દાબા ઉપર લગાવવામાં આવેલ સોલાર રૂકટોપ સિસ્ટમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આઈજે માળી આઈએ પ્રોબેશનલ નિરાંત સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે આથી શરૂ થતા આ સોલાર રૂકટોપ સિસ્ટમ કે જે 45 કિલો વોટના 150 પેનલ છે, સદર સિસ્ટમ થકી જે પાવર ઉત્પન્ન થશે જેનો ઉપયોગ કચેરીમાં કરવામાં આવશે. કલેક્ટર કચેરીમાં લોડ હાલ 90 કિલો વોટનો છે, જેના લીધે 1 લાખ જેટલું બિલ પ્રતિ માસ આવે છે. આ સિસ્ટમના કારણે 70% બિલ ઓછું થશે. જ્યારે શનિ રવિવાર તથા કચેરી બંધ હોય ત્યારે જે વીજળી બચત થશે તેને પ્રતિ 6 રૂપિયા યુનિટ ઇન્કમ પણ મળશે. રાજ્ય સરકારની સ્કીમ પણ આ જ છે અને જેડાના સહયોગથી આ સિસ્ટમ લગાવેલ છે. તેમણે મીડિયાના માધ્યમથી જિલ્લા જનતાને સોલાર રૂકટોપ સિસ્ટમ લગાવવાની અપીલ કરતા જેને કારણે ઘરમાં વીજળીની બચત થશે અને સપ્લિમેન્ટરી ઇન્કમ પણ થશે તેમ પણ જણાવ્યું હતું. તેમણે આ કામગીરી કરવા બદલ આઈએએસ પ્રોબેશનલ નિરાંતને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આઈએએસ પ્રોબેશનલ નિરાંતે સોલાર રૂકટોપ સિસ્ટમની વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી હતી. આજે કલેક્ટર કચેરી ભરૂચના રૂફટોપ સોલર પેનલના અમે ઉદ્ઘાટન કરીએ છીએ. આ 45 કિલોવાટના 150 પેનલ છે આપના સામે છે. કલેક્ટર કચેરીના જે ઇલેક્ટ્રિસિટીના લોડ છે 90 કિલોવાટના છે, 90 કિલોવાટ અને અમારા વીજળી બિલ લગભગ 1 લાખ રૂપિયા પ્રતિ માસ આવે છે. અને આજથી આ પેનલ શરૂ થયા તેના અમારી ગણતરી જે છે 70% ઓછું થશે અને 30,000 રૂપિયા વીજળી બિલ આવશે, 17% બચત થશે. અને શનિ રવિ જ્યારે કચેરી બંધ થાય છે અને અમારા ખપત નથી થતા તો આ વીજળી ગ્રીડમાં જશે અને એના અમે 6 રૂપિયા પ્રતિ યુનિટના હિસાબે આશરે અમે ઇન્કમ પણ મળશે. તો આ સરકારની સ્કીમ છે અને જેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી મારફત આ થયા અને કલેક્ટર કચેરી તરફથી 0 રૂપિયાના ખર્ચે થયા છે. અને આપ મીડિયાના માધ્યમથી હું વ્યક્તિને પણ કરું છું રિક્વેસ્ટ કે સોલર રૂફટોપ આપ લગાવી શકો, એના ઘરના પણ વીજળી બચત ઓછું થશે અને સપ્લિમેન્ટરી ઇન્કમ પણ થઈ શકે. ઝઘડા તાલુકાના ફૂલવાડી વિસ્તારમાં અગમ્ય કારણસર 2 ઘરમાં આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ ઝઘડિયા રાજપાડી વચ્ચે પસાર થતી કોલસા ભરેલ ટ્રકમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ઝઘડિયા તાલુકામાં 2 આગની ઘટના ઘટવા પામી છે. તેમાંથી ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામ ખાતે 2 ભાઈઓના ઘરમાં આગ લાગી હતી. તેમાં વસરામભાઈ ભગાભાઈ પટેલના ઘરમાં ગત સાંજના સમયે એટલે કે રાત્રિના સમયે ઘરમાં દીવો સળગતો હતો, તે પડી જતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. દરમિયાન બાજુમાં રહેતા તેમના ભાઈ ઉમેશભાઈ ભગાભાઈ પટેલના ઘરને પણ આગે પોતાના કબજામાં લીધું હતું. એટલે કે ફૂલવાડી ગામ ખાતે ગઈકાલે વસરામભાઈ ભગાભાઈ પટેલના ઘરમાં આગ લાગતા તેમના ઘર વકરીનો તમામ સામાન બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું હતું. તો બીજી તરફ ઉમેશભાઈ ભગાભાઈ પટેલના ઘરમાં પણ આગ પસરી જતા તેમને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સંદર્ભે જાણવા જો ફરિયાદ દાખલ થવા પામી નથી, પરંતુ આગ લાગવાની ઘટનાને પગલે ગામમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. તો બીજી ફરિયાદમાં એવું છે કે રાજપાડી પાસે રાજપાડી ઝઘડા રોડ પર હનુમાન ટેકરી પાસે કોલસા ભરેલી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા રોડની સાઈડ ઉપર ઉતરી જતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા તેમાં કોલસો ભરેલો હતો, જેના કારણે તણકા જળિયા હતા અને આગ લાગી જતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક ચાલક તેમાંથી કૂદી પડ્યો હતો. તેનો આબાદ બચાવ થયો હતો. જો કે કોલસો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ મોટી સંખ્યામાં ફેલાઈ જતા તેની જાણ ડીપીએમસીના ફાયર ફાઈટર કરવા વખતે દોડી આવ્યા હતા, પણ ત્યાં સુધી તો કોલસો અને ટ્રક બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું જાણવા મળ્યું છે. આમ ઝઘડિયા પંથકમાં ફૂલવાડી ગામે 2 મકાનમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું છે, જ્યારે રાતપાડી ઝઘડિયા રોડ ઉપર કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગવાથી મોટું નુકસાન થવાની 2 ઘટના ઘટવા પામી છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના 69મા જન્મદિવસ નિમિત્તે લોકડાયરા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના 69મા જન્મદિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના 69મા જન્મદિવસની અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક કમલેશ બારોટ ભજનોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમમાં સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, પૂર્વ મંત્રી કુમાનસિંહ વાસિયા અને આમંત્રિતો તેમજ અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. કોલેજમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલેજ રેલવે સ્ટેશન નજીકથી એક મહિલા બુટલેગરને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રે મળતી માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ રાઠોડ તથા પાલેજ પોલીસ સ્ટેશન મથકના પોલીસ કોન્સ્ટેબલ શંકરભાઈ નાગરિયા, અશોકભાઈ કાનજીભાઈ, શિવાસિંહ, પ્રતાપસિંહ તેમજ સ્ટાફના અન્ય માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસે મળેલ બાતમીના આધારે પાલેજ રેલવે સ્ટેશન તરફથી એક મહિલા બુટલેગર દારૂ સાથે પાલેજના ડુંગળી પાર્ટ રફ રવાના થવાની હોય, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી મહિલા આવતા તેને રોકી મહિલાનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ દમયંતીબેન દશરથભાઈ મિસ્ત્રી રહે ગણદેવી જિલ્લા નવસારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના હાથમાં રહેલ બે કાળા થેલા તપાસતા થેલામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના 180 ml પાઉચ નંગ 61 એક પાઉચની કિંમત રૂપિયા 50 લેખે કુલ રૂપિયા 3050 બીજા થેલામાં 180 ml ની બોટલ નંગ 50 જેની કિંમત રૂપિયા 2500 તથા તમામ પાઉચ તથા ક્વાર્ટર્સની કંપનીના સીલવાળી કુલ બોટલ નંગ 111 મળી કુલ કિંમત રૂપિયા 5550 ના દારૂના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલાને સદન પૂછપરછ કરતા ઝડપાયેલ દારૂ બિલ્લીમોરા બંદર ઉપર માછીએ આપ્યો હતો અને પાલેજ ખાતે ડુંગરીપાળ મીનાબેન ઉર્ફે મીકા મહેસનને આપવાનો હતો તેવું જણાવ્યું હતું. પોલીસે દારૂ જથ્થા સાથે ઝડપાયેલ મહિલા બુટલેગર વિરુદ્ધ નશાબંધી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હનીફ પટાલા સાથે હમ ટીવી ભરૂચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવી ભરૂચના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.